तो ब्रेक बाद बात करिए ग्रहण ना योग नी। आज कंकड़ाकृति सूर्य ग्रहण छे, 900 वर्ष नुं सौथी मोटुं सूर्य ग्रहण मानवामां आवी रह्युं छे, जेनी असर जोवा मळशे अने तेने लईने लोकोमां भय छे, परंतु भयभीत थवानी जरूर नथी। तेनी साथे साथे केटलाक अन्य जे उपायो छे तेने लईने पण ज्योतिषो जणावी रह्या छे। तो गुजरातमां पण सूर्य ग्रहण देखाशे, आज कंकड़ाकृति सूर्य ग्रहण छे, 900 वर्ष नुं सौथी मोटुं सूर्य ग्रहण तो सौथी पुणे अने साथे मुंबईमां देखाशे, गुजरात में पण देखाशे सूर्यग्रहण। उल्लेखनीय है कि गई काल थी जे मंदिरों ना समय में फेरफार ने लेने कहेवामां आव्युं हतुं अने जे वेद लागे छे, सूतक लागे छे सूर्यग्रहण पहला तेने लईने पण लोको तेने अनुसरी रह्या छे। तो आगे वधु वातचीत करीशुं, अमारा संवाददाता मारी साथे जोड़ाई रह्या छे, भद्रकाली थी जोड़ाई रह्या छे विभु अने इस्कॉन थी जोड़ाई रह्या छे संवाददाता दीपिका। विभु, आपनी पासे आवा मांगीश, आजे ज्यां सूर्यग्रहण छे गई काल थी ज मंदिरोना जे सूतक अने वेदना जे नियमो होय छे तेने लागू करवामां आव्या हता, आजे पण समयमां फेरफार करवामां आव्यो छे दर्शनना, शुं वधु विगतो छे अने हालनो शुं माहोल छे? विधाता, आजे सूर्यग्रहण छे अने सूर्यग्रहण निमित्ते ગુજરાતના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદની નગરદેવી એવી ભદ્રકાળી દેવીનું જે મંદિર છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, તેના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે। સામાન્ય દિવસમાં વહેલી સવારે આરતી થતી હોય છે, ભોગ લગાવાતો હોય છે, પરંતુ જે રીતે આજે સૂર્યગ્રહણ છે અને સૂર્યગ્રહણ શરૂ થાય તે પહેલાં જ મંદિરને બંધ કરી દેવામાં આવ્યા છે, કહેવામાં આવે છે કે સૂતક લાગે છે, ત્યારે આ મંદિર છે તે અત્યારથી બંધ થઈ ગયું છે અને હવે આ મંદિર સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ ખોલવામાં આવશે, અને પહેલાં સૂર્યગ્રહણ પૂર્ણ થયા બાદ આ મંદિરની સાફ સફાઈ કરવામાં આવશે, મંદિરને શુદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો માટે 3 કલાકે ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે આ જે સૂર્યગ્રહણ છે એ ખગોળીય ઘટના વૈજ્ઞાનિકો કહે છે, પરંતુ જે રીતે શ્રદ્ધાના ભાગરૂપે આ લોકો છે અત્યારે સૂતક લાગે છે ગ્રહણના ટાઈમે, અને તેના કારણે તમામ જે મંદિરો હોય છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે સૂર્યગ્રહણ પૂરું સંપૂર્ણ થતાની સાથે મંદિરો ખુલી જશે, ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકાશે, અને જ્યારે મંદિર ખુલશે ત્યારે સાફ સફાઈ બાદ માતા ભદ્રકાળી મંદિરમાં આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભક્તો પણ દર્શન માટે લાવો લઈ શકશે। જી બિલકુલ, થી તો આખરે સૂર્યગ્રહણ જે સંપૂર્ણ થયા બાદ પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ મંદિરોના દ્વાર ખોલવામાં આવશે મંદિરને શુદ્ધ કર્યા બાદ, પરંતુ ઇસ્કોન જઈશું, હાલમાં જ દીપિકા પણ જોડાયેલા છે, દીપિકા ત્યાંનો માહોલ જણાવશો। બિલકુલ વિધાતા, આપ જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરમાં ખાસ કરીને અત્યારે ગ્વાલ ભોગ લાગી રહ્યો છે, અને બસ 10 જ મિનિટની વાર છે અને 10 મિનિટમાં ગ્વાલ ભોગ આરતી છે તે કરવામાં આવશે। આજના દિવસની સૂર્યગ્રહણ પહેલાની આ છેલ્લી આરતી છે, બરોબર 9:16 સૂર્યગ્રહણ થશે અને ગુજરાતમાં 10 વાગ્યા પછી આ સૂર્યગ્રહણ દેખાશે, તો તેને લઈને લોકોમાં પણ ઉત્સુકતા છે, વૈજ્ઞાનિકો પણ તેની પર રિસર્ચ કરશે, અને મારી આસપાસના માહોલ જોઈ શકો છો ઇસ્કોન મંદિરમાં, આપ જોઈ રહ્યા છો કે ઇસ્કોન મંદિરની અંદર જે છેલ્લા સૂર્યગ્રહણ આજનું છે તેની પહેલા જે પ્રકારે ભક્તિભાવ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અહીં શ્લોક આચાર્ય તે મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, મારી સાથે ઇસ્કોન મંદિરના જે અનુયાયી છે તેમની સાથે વાત કરીશું, મને જણાવશું કે જે પ્રકારે આજની તૈયારી છે, ભગવાનનું મંદિર કેટલા વાગે બંધ કરવામાં આવશે અને કેવા પ્રકારની સૂર્યગ્રહણને લઈને આપણે તૈયારી કરી છે? આજે ગ્રહણ શરૂ થશે, અત્યારે ગ્વાલભોગ પછી ભગવાનના દર્શન બંધ થઈ જશે અને આજે રાજભોગ આરતી મોકૂફ રાખવામાં આવશે, સીધી 4 વાગે ભગવાનના દર્શન ઉત્થાપન આરતીમાં ખુલશે, અને આજે આપ જોઈ શકો છો કે અહીંયા શ્રીમદ ભાગવતમના શ્લોકોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે, આજે આખો દિવસ મંદિરની અંદર ભગવાનના નામનું કીર્તન અને શ્લોકોનું ઉચ્ચારણ થશે, અને જે પણ મંદિરની ગ્રહણ પછી જે એની પ્રોપર સફાઈ થવી જોઈએ તો એ રીતે એની સફાઈ થશે, અને હમણાં ભંડારા છે, અનાજ છે, એ બધી વસ્તુ ઉપર કુશ ઘાસ મૂકીને એને પવિત્ર રાખવામાં આવશે। સૂર્યગ્રહણ છે તે ખૂબ જ મહત્વનું સૂર્યગ્રહણ અને આ છેલ્લું સૂર્યગ્રહણ 2020નું હશે વિધાતા, ખાસ કરીને ચંદ્ર છે તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવશે અને ત્યારે જે આકાર બનશે વલય આકાર બનશે, એટલે તેને વૈજ્ઞાનિકોની ભાષામાં કંકણાકૃતિ આકાર કહેવામાં આવે છે, અને આ જે
आकार जोवा माटे वैज्ञानिकों तो रिसर्च करशे, परंतु तेनी साथे तमाम मंदिरों में पण तैयारीओ करवामां आवी छे। ज्यारे सूर्यग्रहण थई जशे, पूर्ण थशे, लगभग 2 वागेनो समय छे, अने त्यारबाद मंदिर छे तेनी साफ सफाई थशे, त्यारबाद भगवान ने भोग लागवामां आवशे। ने इस्कोन मंदिर में जे भोग लागवानो छे बरोबर बपोरे 4 कलाके लागशे, ने आ 4 कलाके जे भोग लागशे तेने उत्थापन भोग लागशे, त्यारबाद उत्थापन आरती पण थशे। आप जोई रह्या छो हाल मंदिर छे ते बंद छे, कारण के अहीं ग्वाल भोग लागी रह्यो छे भगवान ने, अने ग्वाल भोग बाद एक आरती करवामां आवशे, ग्वाल आरती। आ ग्वाल आरती छे તે આજે દિવસે, મેં જેમ અગાઉ કહ્યું એમ, સૂર્યગ્રહણ પહેલાની છેલ્લી આરતી હશે। જી વિધાતા, દીપિકા આભાર, વિભુ આપનો પણ આભાર। તો આજે જ્યાં સૂર્યગ્રહણ થઈ રહ્યું છે, આજે રચાશે 900 વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, જેને લઈને મંદિરોમાં તૈયારી કરવામાં આવી છે। તો મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે, દર્શનના સમયમાં પણ ફેરફાર કરી દેવાયો છે। આગ્રવતી પંચમહાલના કરાડ નદી બે કાંઠે